ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પહેલા ત્રણ પ્રકારના સૂત્રોનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી હવે B4 ની સંખ્યાંકની ગણતરીમાં એક નવી 4 નંબરની કેટેગરી આવી ગઈ છે કે જ્યારે દાખલામાં x અને y ચલનો સહવિચલન, x નું પ્રમાણિત વિચલન અને y નું પ્રમાણિત વિચલન આપેલ હોય. મિત્રો, હવે હું જે સૂત્રો તમને સમજાવું છું એ ઓબ્જેક્ટિવ્સ પ્રકારના દાખલાની ગણતરી માટે આપણને કામ લાગશે. તો સમજો, આ ત્રણ જે કિંમતો અત્યારે મેં અહીંયા લખી છે, ત્રણે ત્રણને જો સાંકેતિક ભાષામાં રજૂ કરીએ તો x અને y ના સહવિચલનનો સંકેત બને છે COVXY, જેને બીજી ભાષામાં તમે SXY તરીકે પણ રજૂ કરી શકો છો. ત્યાર પછી x નું પ્રમાણિત વિચલન એટલે એ બને છે SX ની કિંમત અને y નું પ્રમાણિત વિચલન એટલે એ બને છે SY. આ ત્રણ પ્રકારની કિંમતો જો મિત્રો જોવા મળે COVXY, SX અને SY, અને આ પરિસ્થિતિમાં તમારે B એટલે કે નિયત સંબંધ શોધવો હોય તો એનું સૂત્ર આ રીતે આવે B=BYX. એનું સૂત્ર આ રીતે આવશે COVXY એટલે કે સહવિચલનની કિંમતને તમારે ઉપર મૂકવાની આવશે અને એના ભાગ્યા S²X. રિમેમ્બર મિત્રો, S નો સ્ક્વેર એટલે વિચલન અને X નું વિચલન મૂકવાનું છે. હવે મીનવાઇલ અહીંયા આપણને રકમમાં આપ્યું હશે પ્રમાણિત વિચલન કે જેની જરૂરિયાત વિચલનમાં ટ્રાન્સફર કરવી પડશે. તો આપણે 11 કોમર્સમાં ભણીને આવ્યા છીએ કે પ્રમાણિત વિચલન આપેલું હોય તેનો વર્ગ કરવાનો, બસ એ વર્ગ કરવાથી આપણને વિચલન મળી જાય. તો SX નો સ્ક્વેર કરવાથી SX² મળી જશે અને કિંમતને ભાગવાથી તમને નિયત સંખ્યાંકની કિંમત મળશે. તો આ કેટેગરી 4 નંબરની હતી અને હવે બીની ગણતરીમાં એક પાંચમું અંતિમ પ્રકારનું સૂત્ર તમારે આ રીતે યાદ રાખવાનું છે કે જ્યારે દાખલામાં આ મિત્રો આજે આ સંકેત છે આપણા ભૂતકાળમાં ચલાવેલા પાપનો સંકેત છે જેને આપણે સહસંબંધકના નામે ઓળખીએ છીએ, એટલે કે આ ફોર સહસંબંધકની કિંમત આપી હશે. SX હમણાં સમજાવ્યું, X નું પ્રમાણિત વિચલન કહેવાય, SY એ પણ ક્લિયર કરાયું, Y નું પ્રમાણિત વિચલન, આ ત્રણ કિંમત હશે R, SX અને SY. હવે જો આ ત્રણ પ્રકારની કિંમત તમને આપે અને એ વખતે તમારે B એટલે કે નિયત સંબંધક શોધવાનો થાય તો એના માટે સૂત્ર આ રીતે આવે R ગુણ્યા SY ભાગ્યા SX. R ની કિંમતને SY જોડે કરવાનું છે અને એને જે જવાબ આવે એને SX ની જોડે ભરવાનું છે એટલે તમને B4 નિયત સંબંધક મળશે. આમ ચેપ્ટર નંબર 3 માં સમીકરણની પદ્ધતિની અંદર મુખ્ય માપ તરીકે B ની ગણતરીમાં અલગ અલગ પ્રકારના સૂત્રોનો ઉપયોગ કરીને તમારે એની કિંમત શોધવાની છે. હવે લાસ્ટ કેટેગરીમાં એક મુદ્દો ફરીથી રિપીટ કરાવ્યો, તમારી પાસે દાખલામાં પરસ્પર સંકળાયેલા બે ચલ પૈકી x ચલની કિંમત આપી હશે અને જ્યારે y ચલની ઘટતી કિંમતની ગણતરી કરવાની થશે ત્યારે યાદ રાખજો માહિતીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને સમીકરણમાં મૂકવા માટે પહેલાં તમારે B4 નિયત સંબંધકની ગણતરી કરવી પડશે. એના માટે આ જે 5 પ્રકારના સૂત્રો શીખવાડ્યા એમાંથી કોઈ પણ એક પ્રકારના સૂત્રનો ઉપયોગ કરીને પહેલાં તમારે બી શોધી કાઢવાનો. એ બી મળે એટલે એ બીનો આધાર લઈને અહીંયા આ સૂત્રમાં ઉપયોગ કરવાનો એટલે એ મળી છે. આમ એ અને બી બંનેની કિંમતો મળી ગયા પછી એને લાગતી વળગતી જગ્યાએ સમીકરણમાં મૂકવાનું. એક્સ તો આપ્યો જશે, લાસ્ટમાં એક્સ મૂકી મેં અગાઉ સમજાવ્યું તો એ પ્રમાણે બીની સાથે એક્સનો ગુણાકાર કરી મળતા જવાબમાં એ પ્લસ કરશો ત્યારે તમને વાય કેપ એટલે કે વાયની ઘટતી કિંમતનું મૂલ્યાંકન મળી જશે. તો આ રીતે આ ચેપ્ટરમાં આપણે વાયના સમીકરણનો આધાર લઈને ઘટતી કિંમત માટેની ગણતરી કરીશું. એની થિયરી વર્ઝનના બધે બધા સ્ટેપ સૂત્રો સહિત મેં પૂર્ણ કરેલા. હવે પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે આ જ કેટેગરીમાં સૂત્રો જે રીતે સમજાયા એ વાઇઝ દાખલાઓની ગણતરી સ્ટાર્ટ કરીશું. એક વખત તમે તમારી નોટબુકની અંદર આ થિયરી વર્ઝનનો ટોપિક્સ અને સૂત્રોની ગણતરી ઉતારી લેજો કે જેથી કરીને જ્યારે આપણે દાખલા સ્ટાર્ટ કરીએ ત્યારે સૂત્રોની મદદથી તમે પણ ગણતરી કરી શકો.